नमस्कार दर्शक मित्रों, हॉट टॉपिक कार्यक्रम में आपनुं स्वागत छे अने आपनी साथे हूँ छूं शिवम। हॉट टॉपिक में आज बात करीशुं अटल बिहारी वाजपेयी के आज तेमनी चौथी पुण्यतिथि छे अने तेमना विषे तेमनी राजकीय सफर केवुं रह्युं, तेमनुं जीवन अने केवा राजनेता हता। एक प्रखर राजनेता आपणे सौ कोई जाणीए छे अने तेमना विषे ज आजे आपणे वात करवानी छे। भारत रत्न अटल बिहारी वाजपेयीजीनी आज चौथी पुण्यतिथि छे। वात करीए तो 16 ऑगस्ट 2018 रोज तेमनुं 93 वर्ष नी वये निधन थयुं हतुं। जन्मनी तेमनी वात करें तो 25 डिसेम्बर 1924 रोज मध्यप्रदेशना ग्वालियर में तेमनो जन्म थयो हतो। अने सौथी महत्वनी भूमिका वात करिए तो एक युवाओं ने तेओ एक मानता हता, भारतना निर्माण माटे जे युवाओ छे खूब ज महत्वना छे तेओ तेओ मानता हता। एमनो स्पष्ट विचार हतो कि अनुशासित जे युवाओ छे ते ज देशने एक नवी दिशा आपी शके छे। तो आज समग्र एनी पर ज बात करीशुं। युवाओं पर तेओ जे फोकस करता हता तेमनी वात करीशुं, साथे ज तेमना जे राजकीय जे सफर हती तेमा कया कया एवा मुख्य पड़ावो आव्या तेनी पर आपणे साथे वात करीशुं। एमना वाजपेयीजीना जन्मदिवसनी वात करें तो ते दिवसने सुशासन दिवस तरीके पण उजववामां आवे छे। साथे ज अटल बिहारी वाजपेयी के जे 3 वखत पीएम रही चूक्या छे अने सौथी पहेला बिन कोंग्रेसी वडाप्रधान हता वाजपेयीजी। तो आ समग्र जे वात करी छे अने साथे आपणी साथे मेहमान पण जोड़ाशे, तेमनी साथे पण आगळ पण बीजी वधु चर्चा अटल बिहारी वाजपेयीजीना विषय करीशुं अने चर्चा करीशुं अटल बिहारी वाजपेयीजीनी संपूर्ण राजकीय सफर विषे। आपणी साथे मेहमान जोड़ाई गया छे, तेमनी साथे वात करीशुं। आपणी साथे जे जयवंत पांड्या छे राजकीय विश्लेषक छे, जयेश व्यास छे भाजपना नेता छे ते आपणी साथे छे अने वासुदेवभाई पटेल छे तेना पण राजकीय विश्लेषक छे। स्वागत छे तो आपनું निर्माण ન્યૂઝમાં સૌથી પહેલા। અને જયેશભાઈ આપણાથી શરૂઆત કરીએ। એક પ્રખર નેતા, એક મહાન કવિ, ઘણી બધી ઉપમાઓ તેમને આપણે આપીએ તો પણ ઓછી છે અટલ બિહારી વાજપેયીજીને, અને ભારત રત્ન શું કહેશો સૌથી પહેલા આજે એમની ચોથી પુણ્યતિથિ છે ત્યારે? ખૂબ સરસ વિષય તમે આજે રાખ્યો છે, સૌથી મહત્વનું તો એ છે અને સાથે જોડાયેલા જયવંતભાઈ વાસુદેવભાઈ એ પણ જૂના અભ્યાસુ આપણા છે, એટલે આજનો એક જેને કહેવાય કે સાચા અર્થમાં અંજલિ આપવાનો દિવસ છે। મહત્વનું એ લાગે છે કે કવિ તો વાજપેયીજી હતા જ, પરંતુ એની સાથે જે જોડાયેલી આપણે વાત કરીએ કે સંવેદના, એક કવિત્વ હોવું તો તેની સાથે જોડાયેલી છે સંવેદના। કીડીના પગમાં જે ઝાંઝર વાગે અને એને સાંભળવાની ક્ષમતા કોઈ કાન પાસે હોય, કોઈ હૃદય પાસે હોય, અને એવું વ્યક્તિત્વ જયારે જાહેર જીવનમાં આવે અને એવું વ્યક્તિત્વ જયારે જાહેર જીવનમાં આવતું હોય ત્યારે આપણે સમજીએ છીએ કે સમગ્ર એ રાષ્ટ્રના કલ્યાણમાં એને ઉપયોગી બનતા હોય છે। અને એટલા જ માટે વાજપેયીજીના જયારે કવિત્વ તરીકે આપણે કહીએ છીએ કે કવિ તરીકે કહીએ છીએ ત્યારે જાહેર જીવનનું એક મોટું પરિવર્તન, એક મોટી શક્તિ એમાં ઉમેરતી હોય છે કે એક વ્યક્તિ માત્ર રાજનીતિક ન હોય, રાજકારણી હોય અને એની જગ્યાએ એક સાહિત્ય કે ગમતી વાતોને એ મૂકી અને રાષ્ટ્રનો ધર્મને બજાવવા માટે એક વ્યક્તિ પોતાના ઘરનો ઉંબરો ઓળંગીને જયારે બહાર નીકળે અને ત્યારે દેશને સમર્પિત જયારે થતા હોય ત્યારે એમાંથી જે નિપજેલું વ્યક્તિત્વ અને એમના કારણે આ રાષ્ટ્રમાં અનેક બાબતોની અંદર આપણને જે પડેલી દૂરોગામી અને મહત્વની અસરો અને નિર્ણયો એ આપણને જોવા મળે તેના આપણે સૌ સાક્ષી છીએ અને કહેતા વાજપેયીજી। અને સાથે જ કવિતાની હોવાની સાથે એક સંઘર્ષશીલ વ્યક્તિત્વ હતું। સૌ પ્રથમ જયારે સંઘમાંથી કેટલાક ચુનંદા વ્યક્તિત્વને જાહેર જીવનમાં સોંપવામાં આવ્યા, જનસંઘમાં સોંપવામાં આવ્યા, સમયગાળો હતો એમાંથી વાજપેયીજી, અને એ વાજપેયીજી જયારે એમ કહેતા હોય, કારણ કે સંઘર્ષનો જીવન હતો કે હાર નહીં માનુંગા, કાલ કે કપાલ પર લખતા હું મિટાતા હું, ગીત નયા ગાતા હું, એ હાર નહીં માનવાની વાત હોય અને પછી જયારે કહેતા હોય કે પીડાઓ મેં પલના હોગા કદમ મિલા કર ચલના હોગા, સૌને સાથે લઈને ચાલવાની વાત અને પીડાઓમાંથી પસાર થતા હતા એ પણ સમય હતો। એ જ એમની કવિતા છે કે નવ દધીજી હડિયા ગલાય, આપે જે વાત મહત્વની મૂકી એટલા માટે પંક્તિ કહું છું કે યુવાનોને ધ્યાનમાં રાખીને વાજપેયીજી નવી પેઢીને નવી ઉર્જા, નવી શક્તિ, નવા લોહીને પ્રેરિત કરવાની વાત હોય ત્યારે એમણે કહ્યું છે કે નવ દધીજી હડિયા ગલાય, આવો ફિર સે દિયા જલાય, આવો ફિર સે દિયા, વહ કપૂત હો જિનકે હોતે માં કી દિન દશા હો, ઘર કા દીપક હોતે ભી માં કે ઘર મે હો અંધિયારા। આ પંક્તિઓ વાજપેયીજીની હતી। એમના જીવનમાં એ સમયે અનેક પ્રકારની રાષ્ટ્રને લીધે નિર્મિત થયેલી પીડાઓ હતી અને એ સમયગાળો આપણે જોયો છે કે એના કારણે એક એક જે નિર્માણ થાય વ્યક્તિત્વનું ઘડતર થાય અને ઘડતર પામેલું વ્યક્તિત્વ એ
હું એમ ચોક્કસ કહીશ કે વાજપેયીજી એક મહાન નેતા તો હતા જ, પરંતુ એક મોટા મહાન નેતાઓના નિર્માણ કરવા માટેનું જે વ્યક્તિત્વ ગણાય એ નેતાઓના નેતા કહી શકાય, કે જેમણે નાની નાની બાબતમાં કાર્યકર્તાઓમાં ક્યાંક એમના એમનામાં દૈવત જોયું, એક શક્તિ જોઈ હોય, તો વાજપેયીજી સતત એ ધ્યાન રાખતા. મને એટલું કેવું ગમશે કે મારે આદરણીય વાજપેયીજીને અનેક વાર મળવાનો પ્રસંગ ક્યાંક ને ક્યાંક બન્યો છે. સીએન ફાઇનાન્સ કોલેજની અંદર એક સમય હતો કે અંધેરે મેં જલાય પૂછતે દીએ, આ કવિતા કાવ્ય સંગ્રહનું ગુજરાતી કરવાનું કાર્ય અહીંયા થયું હતું, વિષ્ણુભાઈ પંડ્યાએ કર્યું હતું, અને એ પુસ્તક પણ આજે એમની સહી સાથે, વાજપેયીજીની સહી સાથે એ પુસ્તક મારી પાસે છે. અને સીએન ની અંદર ફાઇન આર્ટ્સ કોલેજમાં જયારે કાવ્ય સંમેલન કવિ સંમેલન થયું ત્યારે ગુજરાતના બધા જ કવિઓને એને 3.5 કલાક સુધી સાંભળ્યું. એટલું જ નહીં, વચ્ચે વચ્ચે પૂછે પણ ખરા કે એનકા મતલબ ક્યાં હોતા, નાની નાની વાતમાં સમજવાનો પ્રયત્ન કરે. અને છેલ્લે જયારે વાજપેયીજી પોતે કવિતા કાવ્ય પઠન કરે છે ત્યારે આગલા બધા જ મહત્વના કવિઓ જેમને યાદ હતું એ પ્રમાણે મોટાભાગનું ઠીક ઠીક યાદ રાખીને એમણે વાતનો ઉલ્લેખ કરીને અહીંયા ઉપસ્થિત કવિઓને પણ એમણે બિરદાવવા મોટું કામ કર્યું હતું. આ વાજપેયીજી હતા. બીજો પ્રસંગ તમને કહું તો અહીંના આપણા ભૂતપૂર્વ, કારણ કે વાજપેયીજી 81 થી 82 થી કે અહીંયા અનેક કારણોસર આવવાનું એમને થતું હતું, એટલે 83 ની સાલમાં 86, 87, 89 ભાજપાની કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન આવ્યું. એ પહેલા તો કમલભાઈ આણંદજી વાળા નથી, પણ ઘણી વાર વાજપેયીજી ઉતરતા. અને ત્યારબાદ ડોક્ટર મુકુલભાઈ શાહ, એમના પત્ની ડોક્ટર દીપ્તિબેન, એટલે બંને પારાપરથી મેયર અને ડેપ્યુટી મેયર ત્યાં આપણા મહાનગરના, અને ખૂબ સરસ એ કામ કરતા ત્યારે વાજપેયીજી એમને ત્યાં ઉતરતા. એમના પ્રસંગો આપણે જોઈએ કે સાંભળીએ તો એવું કે વાજપેયીજી, આ એવો પ્રસંગ છે કે આજે એમને આપણે યાદ કરવાના છે, એટલા માટે વાજપેયીજી રોટલી કોરી લે પરંતુ ભીંડાનું શાક ઘીમાં વઘારેલું, આ વાજપેયીજીની એક વિશેષતા હતી. એટલે ત્યારે જયારે જાય ત્યારે એને રસ્તામાં જયારે એરપોર્ટ થી આવતા હોય ત્યારે 2 મિનિટ ઓસવાલમાં કઈ રાખ્યું, એટલે ઓસવાલમાંથી ગાંઠી અને જલેબી, એ વાજપેયીજીને એક ગમતો વિષય હતો. વાજપેયીજી નાખી આપણે વાત કરીએ એમાં આ એક વાત બહુ આડવાત છે, પરંતુ જયારે આજે યાદ જ કરીએ છીએ તો અમદાવાદ સાથેના સ્મરણો કે આ બધું એમની સાથે રહ્યું હતું. અને બધાને સૌને સાથે લઈને એમના પિતા પણ શિક્ષક કૃષ્ણ બિહારીજી, અને એ પ્રસંગ એવો હતો કે એ લોકોએ બંને સાથે, કૃષ્ણ બિહારીજી રિટાયર્ડ થયા, નિવૃત્ત થયા પછી એમણે LLB કરવાનું શરૂ કર્યું, અને કાનપુરમાં એક સ્થાન ઉપર બંને જણા સાથે ભણ્યા, એટલે એક જ ક્લાસમાં વાજપેયીજી અને એમના પિતાજી, કારણ કે એમણે તો નિવૃત્તિ પછી LLB કર્યું હતું. આ પ્રકારના પણ પ્રસંગો એમના જીવનમાં ઘણા બધા છે. બાકીની ચર્ચા નવા દોરમાં કરીએ ત્યારે એક રાજકીય આપણે વાત કરીશું આગળ. જી જી, આગળ વધીએ છીએ. વાસુદેવભાઈ, આપની પાસે આવું છું. એમણે ઘણી બધી વાત કરી, કવિ હતા, મહાન કવિ, રાજનેતા, આટલું લાંબુ તેમનું રાજકીય સફર, પછી પ્રભાવિત કરવાની વાતો, જવાહરલાલ નહેરુને તેમણે પ્રભાવિત કર્યા હતા, ઘણી બધી વાતો તેમની છે. સંસદમાં પણ જે રીતે તેમની બોલવાની જે છટા હતી. બીજા જે યુવાઓની વાત કરીએ તો તેમના કાર્યકાળ દરમિયાન જે બીજા અન્ય નેતાઓ છે તેમને પણ ઘણા બધા તેઓ આગળ પણ લાવ્યા છે તેમના, તો શું કહેશો તેમની રાજકીય સંપૂર્ણ સફર વિશે? વાજપેયીજી જે પ્રમાણે બે ચાર જે ઘટનાઓ મહત્વની આપણે એમના જીવન શૈલીની વિશ્લેષણ તરીકે લઈએ તો એક ઘટના છે કે સંસદમાં જયારે એમને સરકારનો વિશ્વાસનો મત લેવાનો થયો ત્યારે એક મત માટે સરકાર છે એમને કહ્યું પણ ખરું કે હું આ નહીં કરું એમ, અને સરકાર એમને જવા. એટલે લોકશાહી ને ખરા અર્થમાં જેને કોઈ રાષ્ટ્ર, જો કોઈ એના આપણા રાજકીય નેતાઓ નેતાગણ જે છે પચાવ્યું હોય તો એમને પચાવ્યું છે. અને સ્પષ્ટ રીતે અવાજ ઓછો આવે છે. હા, એટલે જેને કહેવાય ને કે પક્ષ ની સાથે અથવા તો લોકમતની સાથે જે લોકતાંત્રિક વ્યવસ્થામાં જે પોતે સિગ્નલ જે પાસ કરવા જોઈતા હતા કે એમને એ ઘટનામાંથી સમય આવે જ્યારે ગુજરાતની ઘટના ઘટી એ પછી સમય આવે એમને નરેન્દ્રભાઈને સલાહ પણ આપી હતી કે રાજધર્મ તમે બરાબર કરો. એટલે જેને ખરા અર્થમાં, અને બીજું એવું છે કે વાજપેયીજી હું જે મોટા થવું એટલે નહેરુજીની સાથેની પણ એક એવી કઈ ઘટના છે મારા જાણમાં આવી છે, એટલે બધા લોકો વાતો કરતા હોય છે એ સામે આવે ઘટના છે કે આ એક દિવસ આ
અટલ છે એ વડાપ્રધાન બની શકે એમ એવી પણ કોઈ ઘટના છે? પહેલેથી એમની જે વિષય રાખવાની અથવા તો બધાને સરખી રીતે જોઈ અને વિષયની જે પ્રસ્તુતિ થતી એટલે સંસદમાં ક્યારેય મેં ક્યારેય જોયું નથી, કદાચ મારો અનુભવ કદાચ ઓછો હોઈ શકે, પણ અટલ બિહારી વાજપેયીજી બોલતા હોય અને બીજા લોકોએ વચ્ચે દખલ કરવાનો પ્રયત્ન કર્યો હોય અથવા તો પછી હોહા થઈ હોય એવું પણ ક્યારેય જોવામાં આવ્યું નથી. એટલે વાજપેયીની જે એક જેને કહેવાય ને પ્રતિભા, એક રાજકીય નેતાને બદલે એક સર્વ સ્વીકૃત વ્યક્તિત્વ પ્રમાણેની જે એમની છાપ જે છે એક જેને કહેવાય ને કે ભૂંસી ન શકાય એવી એ પણ એક અટલ છાપ જે છોડી ગયા છે એ બહુ મહત્વની વાત છે. અને વાજપેયીજી જ્યાં સુધી હતા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી હતી કે આપણે આપણા સિદ્ધાંતના આધારે જ સરકાર બનાવવી ટકાવવી એ એમણે ત્યાં સુધી મેન્ટેન કર્યું. કાળક્રમે જે રીતે રાજનીતિ બદલાતી છે બદલાયું, પણ અટલ બિહારી વાજપેયીએ પોતાના વ્યક્તિત્વમાં અને એને કારણે જ એમના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસે સમયે સમયે જ્યારે જ્યારે દેશ હિતમાં એમનો ઉપયોગ હતો તો કઈ રજૂઆત કરવાની હોય કોઈ પણ વૈશ્વિક ફલક ઉપર તો એમને મોકલતા, એમના હેલ્થ એની તબિયતના વખતે જે કઈ સારવારનો કોઈ ઇસ્યુ આવ્યો હતો ત્યારે પણ રાજીવ ગાંધીએ કોઈ નિર્ણય લઈને એમને વિદેશ મોકલેલા. એટલે વાજપેયીજીનું સર્વ સ્વીકૃત જે નેતૃત્વ હતું એટલે એક રાજકીય પક્ષથી ઉપર ઉઠીને જે એમની જે પ્રતિભા હતી એ પ્રતિભા ખરેખર આવું એક જેને કહેવાય કે એક વિરલ વ્યક્તિત્વ ભારત દેશને મળ્યું, આ દેશની પણ એક સદનસીબી છે. જી જી જયવંતભાઈ, જે રીતે અમને કહ્યું કે લોકશાહીને ખરા અર્થમાં જેમણે બતાવી છે, જે તમને વાત કરી, બીજા અન્ય પ્રસંગોની વાત કરીએ જેમાં પરમાણુ પરીક્ષણની આપણે વાત કરીએ, 1999 જે યુદ્ધ થયું તેની વાત કરીએ, આ તમામ પ્રસંગો છે જેમાં પરમાણુ પરીક્ષણની પણ વાત આપણે કરવી ચોક્કસથી જરૂરી છે, શું કહેશો? પહેલી વાત તો એ છે કે જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ એક આ દેશમાં બે નિશાન, બે વિધાન, બે સંવિધાન ન ચાલે આ પ્રકારના એક સૂત્ર સાથે કાશ્મીર બચાવવા માટે આંદોલન શરૂ કર્યું, એ વખતે જો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કદાચ, કદાચ કહું છું, કારણ કે ભાવિની ઘટનામાં શું હોય છે, ભૂતકાળમાં શું થઈ શક્યું હોત ભાવિમાં આપણને ખબર નથી પડતી. જમ્મુની સરહદ એટલે કે જે સરહદ હતી જમ્મુમાં પ્રવેશવા માટે એ સમયે આપણને અત્યારની પેઢીને તો કલ્પના પણ ન આવે, એ સમયે અંદર જવું હોય તો પરમિટ લેવી પડતી, એવી રીતે અલગ દેશ હોય, એવી રીતે જેમ આપણે અલગ કોઈ પણ દેશમાં જવું હોય, પાકિસ્તાનમાં જવું હોય, અમેરિકામાં જવું હોય, એ પ્રકારની આખી વ્યવસ્થા હતી, તો એ પરમિટ લેવી પડતી. તો એને એ જમ્મુ સરહદે શ્યામા પ્રસાદ મુખર્જીએ અટલ બિહારી વાજપેયીજીને કહ્યું કે તમે પાછા જાઓ અને આખા દેશમાં જે આંદોલન થઈ રહ્યું છે એનું નેતૃત્વ સંભાળો, અને અટલજી છે ભારે બને ત્યાંથી પાછા નીકળ્યા. કદાચ એ જો ગયા હોત તો કદાચ આપણને ખબર નથી શું થયું હોત, શ્યામા પ્રસાદ મુખર્જીની જેમ એમનું પણ રહસ્યમય મૃત્યુ થયું હોત, શક્યતા છે પૂરેપૂરી, પણ શ્યામા પ્રસાદ મુખર્જી એમને પાછા મોકલ્યા અને આ રીતે આપણને અટલ બિહારી વાજપેયી છે એક અલગ નેતા તરીકે મળ્યા. અને એ પછી દરેક કાળક્રમે જે કઈ સમય આવ્યો એ સમયે સમયે એમણે સાચા વિપક્ષના, એટલે અત્યારે જે વિપક્ષ આપણે જોઈ રહ્યા છેલ્લા કેટલાય વર્ષોથી, મને લાગે મારે દુઃખથી કેવું પડે કે જ્યારે સાચી બાબત હોય ત્યારે એ એકદમ ટટ્ટારું ભરીને એને સમર્થન આપવાની વાત આવે ત્યારે વિપક્ષ કામ નથી કરી શકતો. જ્યારે અટલજીએ ચાહે 1991માં અવમૂલ્યન રૂપિયાનું કરવાનું હોય કે પછી ઉદારીકરણની નીતિ લાગુ કરવાની હોય, નરસિંહરાવની સરકાર તો એક તે લઘુમતીમાં હતી, ધારે તો ભાજપ છે પાડી શકે એમ હતો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને, પણ સમસ્યા એવી હતી કે ભારત દેશ આર્થિક રીતે ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતો, સોનું ગીરવે મૂકે પડે એવી સ્થિતિ હતી, અને સાથોસાથ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી ત્રાસવાદી રીતે, ખૂબ ખરાબ રીતે દેશ છે પડી ભાંગ્યો હતો, ખાલિસ્તાનનો મુદ્દો પાકિસ્તાનમાં ખૂબ સળગતો હતો, હત્યાઓ થઈ રહી હતી, જમ્મુ કાશ્મીરમાં તમે સ્થિતિ જુઓ તો કાશ્મીરી પંડિતોને 1990માં બહાર કાઢવામાં આવ્યા હતા, હત્યાઓ થઈ હતી એમની, આસામ
બોડોલેન્ડનું જે આંદોલન છે, ઉલ્ફા, આ બધા જે થઈ રહ્યા હતા, આવી બધી સ્થિતિમાં જો ભાજપ એ વખતે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપે સમર્થન ન આપ્યું હોત સરકારને, તો શું સ્થિતિ થઈ હોત? શ્રીલંકા કરતા આપણી સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ થઈ હોત. તો એ જે આખું નરસિંહરાવ એમને ગુરુ માનતા હતા અટલજીને પોતાના, અને એ જ નરસિંહરાવ છે પછી વાજપેયીજીને યુએનમાં મોકલે છે અને પાકિસ્તાન સામે બંને એક, એટલે અટલજી એવું પ્રભાવશાળી વક્તવ્ય આપે છે કે ભારતનો ડંકો વાગી જાય છે. તો આ પ્રકારની એક રાજનીતિ બંને પક્ષે, હું એમ નથી કહેતો કે શાસક પક્ષે પણ વિપક્ષે પણ આટલું સમર્થન આપવું જોઈએ, શાસક પક્ષે પણ વિપક્ષનો સાથ લેવો જોઈએ. આ બંને જો એક ઉત્તમ રાજનીતિ જે મને લાગે છે ઉદાહરણ એ અટલજીનું લાગે છે. તમે પોખરણ પરીક્ષણનું કીધું, તો માત્ર 2 મહિનામાં એમણે આ પરીક્ષણ કરી બતાવ્યું હતું, ને એ પણ કઈ રીતે, કેવી તૈયારી કરી કે સીઆઈએ, અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ ને પણ ગંધ ન આવી. અને 1999 નું યુદ્ધ એ આપણે જીત્યા બરાબર છે, પણ એની સાથોસાથ એ ખૂબ ગર્વની બાબત હતી, પરંતુ એની સાથોસાથ આપણે પહેલી વાર, અગાઉના જે યુદ્ધો જીત્યા આપણને તાશ્કંદ કરારની ખબર છે, આપણને સિમલા સમજૂતીની ખબર છે, આ બધે પણ પહેલી વાર એવું થયું કે નવાઝ શરીફ છે એ અમેરિકા દોડી ગયા. એમણે બિલ ક્લિન્ટનને કીધું કે અમને બચાવો, અને બિલ ક્લિન્ટને ફોન કર્યો અટલજીને, અને અટલજીએ સ્પષ્ટ ના પાડી દીધી પહેલા પાકિસ્તાનના સૈનિકો પાછા ખેંચાશે, પછી જ અમે કોઈ પણ વાતચીત કરવા માટે તૈયાર થશું, અને એમણે સ્પષ્ટ ના પાડી દીધી. એ જ રીતે આગ્રામાં જયારે પરવેઝ મુશર્રફને બોલાવવામાં આવ્યા હતા, ખૂબ મેજબાની કરી આપણે, ખૂબ આકતા સ્વાકતા કરી, પરંતુ જયારે સમજૂતી કરવાની વાત થઈ ત્યારે ત્રાસવાદનો મુદ્દો આવવો જ જોઈએ એવો અડવાણીજીનો આગ્રહ હતો, અને એમણે માન્ય રાખ્યો, અને એના કારણે વાટાઘાટ પડી ભાંગી. એ પડી ભાંગી આપણને સ્વીકાર્ય હતું, પણ પાકિસ્તાન તરફી કોઈ સમજૂતી થઈ જાય એ સ્વીકાર્ય નહોતું. તો આવું જે વ્યક્તિત્વ હોય કે ટટ્ટાર ઉભું રહી શકે છે, સૈન્યની સામે, સૈન્યની પડખે ઉભું રહી શકે, અગાઉ પણ સૈન્યની પડખે ઉભા જ રહ્યા હતા, પરંતુ વાટાઘાટ જયારે કરવાની આવી ત્યારે આપણે ઝૂકી ગયા, 90,000 સૈનિકો પાછા આપી દીધા, ભૂમિ પાછી આપી દીધી, આપણા સૈનિકો ત્યાં ત્યાં રહી ગયા. આ પ્રકારનું જે થયું એ એક ટાળી શકાયું, પહેલી વાર આવું બન્યું. જી જી, ચોક્કસ. એટલે કે સ્પષ્ટ વક્તા હતા જે પણ, જે રીતે પાકિસ્તાનને પણ તેમણે એક સ્વાદ ચખાડો 1999ના યુદ્ધમાં. વસુદેવભાઈ, આપણે યુવાઓની વાત કરી રહ્યા છીએ, યુવાઓના નિર્માણમાં તેઓ એક મહત્વની ભૂમિકા તેઓ માનતા હતા, તો યુવાઓ તેમના કાર્યકાળ દરમિયાન જે કાર્ય યુવાઓ માટે કરવામાં આવે છે તેને યાદ કરવામાં આવે તો કેવી રીતે કરશો? સાધારણ રીતે કોઈ પણ દેશ છે એ દેશ પ્રગતિ ત્યારે જ કરી શકે કે એમાં યુવાઓનું જે યોગદાન છે એ ઉત્તરોત્તર વધતું જાય, અને વાજપેયીજી યુવા અવસ્થાથી જ આ કામમાં લાગેલા, અને યુવાઓનું ઘડતર જે ઇન્સ્ટિટ્યૂટમાં થઈ રહ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં, એમાં એ એક એમાંથી જ એમની ભરતીને એમાંથી જ પ્રચારક નીકળેલા, એટલે યુવાનો શું કરી શકે છે એ એમને બિલકુલ પહેલેથી જ આ વિષય સાથે એ જોડાયેલા હતા, એટલે યુવાનોને આગળ લાવવા માટેના એમના એફર્ટ્સ, એટલે ભારતીય જનતા પાર્ટીની જે કેડરની જે કામગીરી વગેરેમાં પણ યુવાઓને ખૂબ મહત્વ અપાયું છે. એટલે યુવાન વર્ગ કોઈ પણ દેશમાં પરિવર્તન જે છે એ કદાચ જે પરિવર્તન છે એ કિસાનો અને મજદૂરોથી થતું હોય છે, પણ દેશની પ્રગતિ કરવી હોય તો યુવા ટેલેન્ટેડ જે હોય છે એને એમાં કામે લગાડવા પડતા હોય છે. આ ભૂમિકાની સાથે જે કામ થયું એને કારણે જ જે કંઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સંગઠન જે છે, આજે એની જે વિવિધ પાંખોના સંગઠનો છે, એની જે છે દુનિયાભરનું મોટું સંગઠન અત્યારે ગણાય છે, એમાં ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ મોટા સંગઠન ઉપર એટલે કે રાજકીય પક્ષ તરીકે પણ જે આવી છે, એમાં યુવાઓનો જે રોલ રહ્યો છે, યુવાઓનું જે યોગદાન રહ્યું છે, અનેક યુવાનોએ પોતાની લાઈફ આખી જિંદગી આની પાછળ ખર્ચી નાખી છે, અને કોઈ પણ સંગઠનમાં કોઈ 50 વર્ષ 60 વર્ષ સુધી કામ કરે અને એક જ સંગઠન સાથે વળગેલા રહીને, એટલે આ બહુ મોટી સિદ્ધિ છે. એટલે યુવા અવસ્થામાં જે લોકો સંપર્ક સંબંધમાં આવે છે અને જે કંઈ કામો કરે છે, દેશહિતના હોય લોકહિતના હોય, પોતાને જે યોગ્ય લાગે છે કે આ લોકોના હિતના કામો છે, એમાં જે જોડાય છે તો લાંબો સમય જોડાયેલા રહે છે, એટલે યુવા અવસ્થાઓમાં જોડવાની જે પ્રક્રિયા છે એમાં.
જી જી જયેશભાઈ, જે પ્રકારે હમણાં વાત કરી વાસુદેવ ભાઈએ કે આટલા લાંબા વર્ષ સુધી એક જ પક્ષમાં જોડાઈને કામ કર્યું, બહુ મોટી સિદ્ધિ છે. સાથે જ રાજકીય સફરમાં અલગ અલગ મુદ્દાઓની જે હમણાં વાત કરી, કારગિલ યુદ્ધની પણ વાત કરી, સાથે જ પોખરણ પરીક્ષણની વાત કરી, આ સિવાય લાહોર સમિતિની પણ વાત કરવી ચોક્કસથી જરૂરી છે. અને 2001 કે જે આપણે સંસદ પર પણ જે હુમલો થયો હતો તે પણ એક રાજકીય સફરમાં આપણે વાઘોડીએ, તો આ તમામ બાબતોને લઈને આપ શું કહેશો અને અન્ય બીજા કયા પ્રસંગો કે જે આપ પણ મળ્યા હોય તો કહેવા માંગશો? ખાસ તો જયવંતભાઈ વાસુદેવભાઈ બંને વાત કરી, જયવંતભાઈએ સવિસ્તર રીતે એક વિશ્લેષક પ્રમાણે અને વાસુદેવભાઈએ પણ એકનું વિશ્લેષણ પણ કર્યું અને ઘણા બધા મુદ્દાઓ એમાં આપણે સાંભળ્યા. એક વિષયમાં હું એવા માંગીશ કે બાંગ્લાદેશનું વિભાજન અને જયારે સમય ચાલતો હતો એ સમયમાં પણ એ લોકો વાજપેયીજી સંપૂર્ણપણે ઇન્દિરાજીની સાથે, એટલે ભારતીય જનતા પાર્ટી જે કહેતી હોય છે ને કે વ્યક્તિ સે બડા દર ઓર દલ સે બડા રાષ્ટ્ર, નેશન ફર્સ્ટ, એ ભારતીય જનતા પક્ષમાં માન્ય વાજપેયીજી હોય, માન્ય નરેન્દ્રભાઈ હોય, બંને માટે મને કહેતા આનંદ થાય છે કે બંને એક કવિ હૃદયના લોકો છે. નરેન્દ્રભાઈની પણ કવિતામાં હું જાતે બળતું ફાનસ છું કે બીજા અનેક મુદ્દાઓ લઈને આવે છે. ત્યારે અમને ચોક્કસ એક થાય છે કે યુવાનોની વાત કરીએ, પાર્ટીમાં થતા કાર્યકર્તાનું ઘડતર આપણા વાજપેયીજી જેવા વડીલો દ્વારા એ રીતે થતું હોય છે કે જમીન સાથે જોડાયેલા પગ, સમાજમાં પડતી રોજે રોજની તકલીફો સમસ્યાઓની સાથે એમનું અનુસંધાન જોડાણ, અને પછી આકાશને આંબતા સપનાઓ કે ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવાની જયારે આ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા વાત કરતા હોય છે ત્યારે ધે મીન ઇટ, એ માને છે અને એ માનીને એના માટે જીવન સમર્પિત કરતા હોય છે. અને ત્યારે વાજપેયીજી જેવા એક વડીલ કાર્યકર્તાઓ, મોટા ગજાના નેતાઓ જયારે હોય, હું માત્ર વાજપેયીજી જ નહીં, એ પછીની અનેક કેડરો એવી છે કે જેને જોઈને લોકો આગળ વધતા હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે પુસ્તકોની અંદર જયારે છે છુપાયેલું કોઈ જ્ઞાન હોય કે કોઈ મુદ્દાઓ હોય તો એની જગ્યાએ હોય છે, પરંતુ વ્યક્તિ જયારે પોતે હોય છે ત્યારે એ જીવંત ચરિત્ર છે. અને જીવંત ચરિત્રને કારણે આજના યુવાનો અને ત્યારના યુવાનો એના અનેક લોકોના ઘડતર થયા છે. હા, નેતૃત્વમાં વાસુદેવભાઈએ કીધું કે વાજપેયીજીના સમયમાં નેતૃત્વની એમની એક વિશાળતા, એક તાકાત, એક રાજનીતિજ્ઞની, મારે એટલું સાથે ચોક્કસ પણ ઉમેરીશ કે એ સમય પણ જુદો હતો. એ સમય એવો હતો કે જયારે એ સંપૂર્ણ વિશ્વાસ કરવામાં આવતો હતો. આજે જયારે વાજપેયીજીએ બાંગ્લાદેશનું કાર્ય કર્યું કે બીજા મુદ્દાઓ કર્યા કે ત્યારે ક્યાં કોને કેટલા માર્યા એવા પ્રશ્ન પૂછાનારો એવો વિપક્ષ નહોતો. ખરેખર ઓપરેશન થયું કે નહીં પાકિસ્તાનની અંદર આવી આવી વાત કરનારો પક્ષ પણ નહોતો. એટલે જયારે ગરિમાની વાત કરીએ તો ગરિમા બંને પક્ષ એટલી પણ ચોક્કસ. નરસિંહરાવની સરકારમાં જીનીવા મંત્રાની જે વિષય હતો ત્યારે પણ એ વખતે પણ બેનઝીરે ત્યાં સ્વીકાર્યું કે એક તો જુઓ કે આ વિપક્ષની વ્યક્તિને મંત્રણા કરવા મોકલે છે, અને બેનઝીરે જીનીવામાં એવું સ્વીકારવું પડ્યું કે અમારે ત્યાં અમારો વિપક્ષ જુઓ કે જે કોઈ વાતમાં સમજતો નથી. એટલે જયારે વિપક્ષની ચાલતી હોય કે ડિપ્લોમેટિક કે વિશાળતાની વાત થતી હોય ત્યારે એ હું ચોક્કસપણે કહીશ કે એ બંને બાજુ રહેલી બાબત છે, અને એ ગરિમા હંમેશા બે બાજુ હોવી જોઈએ. આદરણીય વાજપેયીજીની જયારે 13 દિવસની સરકાર પડે છે ત્યારે અને વાજપેયીજી એમ છેલ્લે કહે છે કે મેં ચલા રાષ્ટ્રપતિ કે પાસ ઇસ્તીફા દેને, આવું કંઈક વાક્ય છે. એ સમયની અંદર કહેતા થોડુંક આજનો દિવસ એવો છે એટલે દુઃખ થાય છે, પરંતુ ત્યારનો વિપક્ષની એમનો જે અભિગમ હતો આદરણીય વાજપેયીજી સાથેનો, એ મારે એટલું ચોક્કસ ઇતિહાસની નોંધ સાથે કહેવું જોઈએ કે તંદુરસ્ત નહોતો. એ પ્રકારની ગરિમા જે લોકોમાં હતી ત્યાં સુધી હતી, અને જયારે આપણે સ્વીકારવું પડે કે જયારે વાજપેયીજીની સરકાર પડી અને જયારે પાડવામાં આવી ત્યારે વિપક્ષોનો એમનો એમનો દેકારો, શોરબકોર અને ત્યાર પછીની પ્રતિક્રિયાઓ ચોક્કસપણે ઉત્તમ પ્રકારની ન ગણાય, થોડી ઉતરતી ગણાય, એ પણ આપણે આજે રાજકીય ઇતિહાસની જયારે ચર્ચા કરતા હોય તો એ આપણે સાથે સાથે ચોક્કસપણે નોંધવું જોઈએ કે જેને વાજપેયીએ તો વિશાળ મનના હતા એમને સ્વીકૃતિ કરીને ચાલ્યા. ગુજરાત અને અમદાવાદ સાથેનો વાજપેયીજીનો નાતો, જી સમયનો થોડો અભાવ છે જયવંતભાઈ પાસે. જો જયવંતભાઈ અંતિમ એક મિનિટ, કે આપણે વાત કરીએ છીએ રાજનીતિની, નેતૃત્વની વાત કરી રહ્યા છીએ, મહાન રાજનીતિજ્ઞની વાત કરી રહ્યા છીએ, તો એ વખતની જે રાજનીતિ, એ સમય જે હમણાં વાત કરી જયેશભાઈ, એ સમય અને અત્યારનો સમય શું ફરક જુઓ છો? એ ભારતીય જનતા પાર્ટી અને અત્યારનું આ નેતૃત્વ, નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, શું ફરક આપ લાગો છો? અને એ એમની જે વિચારધારા હતી વાજપેયીજીની વિચારધારા, અને તે જ વિચારધારા અત્યારે પણ, શું કહેશો? બંનેની વિચારધારા તો એક જ છે, કુળ એક છે, ગોત્ર એક છે, સંઘનું કુળ છે, અને
અટલજીની સાથે રહીને જ નરેન્દ્ર મોદી તૈયાર થયા છે. દિલ્હીમાં એ મહામંત્રી હતા ત્યારે એમની સાથે ને એમને જવાબદારી. અને અટલજીનું એક તમે એક વિશેષ એક જોઈ શકો, અટલ અડવાણી અને મુરલી મનોહર જોશી આ બધા, સુંદરસિંહ ભંડારી, કુશાભાઉ ઠાકરે હોય, આવા અનેક લોકો હતા. મલકાણી હતા, પછી શર્મા હતા, કૃષ્ણલાલ શર્મા, આવા અનેક નેતાઓ હતા. અને એનું તમે જુઓ કે આજે બધા જે શિવરાજસિંહ ચૌહાણ જે કે રમણસિંહ હોય, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકે, રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયા, તો એ બધા ભૈરવસિંહ શેખાવત, આવા અનેક કેડર, પ્રમોદ મહાજન, તમે અત્યારે વક્તાઓની યાદી બનાવીએ તો પ્રમોદ મહાજન આવે, અરુણ જેટલી આવે, સુષ્મા સ્વરાજ આવે, આવા બધા નેતાઓ તૈયાર કર્યા. તો એ પ્રમાણે એક મોટું એક અમને કાર્ય સાથે સાથે કરી, ઘડતરનું કાર્ય બધા નેતાઓએ કર્યું છે, અને એમાં અટલજી પણ ખૂબ સારી રીતે કરીને ગયા. નેતાઓનું ઘડતર કર્યું અને અત્યારે એ નેતાઓ અત્યારે એક સારા એવા નેતૃત્વ પર પણ છે. અત્યારે આપણે ચર્ચા કરી અટલ બિહારી વાજપેયીની સમગ્ર જીવન સફર વિશે અને કેવા કેવા પડકારો તેમણે સામે ઝેલ્યા પણ છે, અને પાકિસ્તાનને જે જવાબ આપવાની વાત હોય કે કોઈ પણ જે વાત હોય, પોખરણ પરીક્ષણની વાત હોય, અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી, જેમાં જવાહરલાલ નહેરુને પ્રભાવિત કરવાની પણ વાત હોય, તમામ મુદ્દા પર ચર્ચા કરી. આપણે આપણી સાથે જોડાયા જવેનભાઈ, જયેશભાઈ અને વાસુદેવભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા અને આ મહત્વની ચર્ચા અમારી સાથે કરી તેમ. તો દર્શક મિત્રો, આજે હોટ ટોપિકમાં આપણે વાત કરી અટલ બિહારી વાજપેયીના રાજકીય સફર વિશે. આવતીકાલે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ દિવસ. નમસ્કાર.